સિનિયર મિનિસ્ટર આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, વકફ બોર્ડના ચેરમેન સજાદ હીરાભાઈ, અમારા લઘુમતી મોરચાના પ્રમુખ સુફી સંત મહેબૂબ અલી બાવા, ચેરિટી કમિશનર શુક્લજી, કાયદા સચિવ દવેભાઈ, વકફ બોર્ડના સૌ ડાયરેક્ટરો, ઉપસ્થિત સૌ મુસ્લિમ સમાજના મૌલવીઓ, સંતો, ટ્રસ્ટીઓ, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આજે વકફ બોર્ડની સૌ ટીમને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે 12,000 થી વધુ વકફો, ટ્રસ્ટો સીધા બોર્ડ સાથે જોડાયા છે, અને ટ્રસ્ટો એ સમાજના સેવા માટે કામ કરનારા ટ્રસ્ટો છે, કે જે છેવાડાનો ગરીબ ભાઈ બહેન, શિક્ષણ, આરોગ્ય વગેરે કામ એ ટ્રસ્ટો દ્વારા થાય છે, અને ટ્રસ્ટોની મિલકતો અને ટ્રસ્ટોની પ્રોપર્ટીઓ એ બધાનો વહીવટ ટ્રસ્ટીઓ કરતા હોય છે, અને સીધા વકફ બોર્ડ સાથે જોડાયેલા હોય છે, ત્યારે એના કામો ઝડપથી થાય, એના નિર્ણયો ઝડપથી થાય, એ દિશામાં ચાર્ટર ઓફ ડિમાન્ડ અને એ ચાર્ટરને આજે ફાઇનલાઇઝ કરી દરેક કામ સમય મર્યાદામાં થાય એવો જે શુભ સંકલ્પ કર્યો છે, અને રાજકોટ અને સુરતની વકફની ઓફિસ આજે કાર્યાન્વિત કરી છે, એ માટે વકફ બોર્ડના સૌ પદાધિકારી અધિકારીઓને બધા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્ય સરકાર આજે 1 વર્ષ નવી સરકારને પૂરું થયું છે. હું તો મુખ્યમંત્રી તરીકે મને 2.5 વર્ષ થવા આવશે, પણ 2017 ડિસેમ્બરમાં ચૂંટણી થઈ નવી, એને આજે 1 વર્ષ પૂરું થાય છે અમારી સરકારને. અને આજે જોવાનું જો અટલ બિહારી વાજપેયીનો પણ જન્મદિવસ છે, કે જે વાજપેયીએ વડાપ્રધાન તરીકે, રાજનેતા તરીકે ભારતમાં એક અલગ પોતાની પ્રતિભા, વિશાળતા, એમના કવિ હૃદય, પત્રકાર પણ હતા, અને એ વાજપેયીને આજે આખું ભારત યાદ કરે છે, ત્યારે એમના જન્મ દિવસે આપણે એમને ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુરાજ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. દેશ સ્વરાજ્ય પામ્યો, પણ સુરાજ્યની સ્થાપનામાં આપણે બહુ વાર લાગી. સ્વરાજ્ય વખતે ઘણા લોકોએ બલિદાનો આપ્યા, અંગ્રેજો સામે લડ્યા, ગુલામીની જંજીરો તોડી, અને સ્વરાજ્યની સાથે અનેક સ્વપ્નાઓ સૌ ભારતવાસીઓને હતા. પરંતુ સ્વરાજ્ય પછી સુરાજ્યની વ્યવસ્થા ન હોવાને કારણે ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, લોકોનો વિશ્વાસ તંત્ર ઉપર તૂટી જાય એ પ્રકારની ચિંતા વર્ષો સુધી ચાલી. પરંતુ અટલજી વડાપ્રધાન બન્યા, અને જે રીતે સુરાજ્યની શરૂઆત કરી, અને નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી બન્યા અને સુરાજ્યને આગળ વધારી, ત્યારે હવે સુરાજ્યનો સૂરજ એ ખૂબ ઉદય પામે, અને લોકો પોતે અનુભવે કે આ મારું રાજ છે, મારી કલ્પના, મારા અપેક્ષા, મારી સ્વપ્ન એ સાકાર થાય છે, અને આ મારી સરકાર છે, મારું રાજ છે, એ ભાવના એમનામાં પ્રગટે, અને એટલા માટે સરકારોની પણ જવાબદારી બને છે.
કે એ પ્રકારની રાજ્યની વ્યવસ્થા બનાવે. મુખ્યમંત્રી થયો ત્યારે મેં કીધું હતું તમારી સરકાર ચાર પાયા ઉપર ચાલશે. એક, ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, ઈમાનદારી. ભ્રષ્ટાચારને રોકવાના સંપૂર્ણ પ્રયત્નો અને દિશામાં સરકાર કામ કરી રહી છે. અનેક નિર્ણયો કર્યા છે, અનેક કાયદાઓ બદલાવ્યા છે, ઓનલાઈન વ્યવસ્થાઓ કરી છે, હજી પણ ધીરે ધીરે આગળ વધતા જાય છે. એન્ટી કરપ્શનને પણ મજબૂત બનાવ્યું છે. આ એક વર્ષમાં 710 અધિકારી અને કર્મચારીને આપણા એન્ટી કરપ્શનના લોકોએ એક વર્ષમાં 710 લોકોને પકડ્યા છે. કોઈને છોડવા માંગતા નથી આપણે, અને કાન ખોલીને પણ સાંભળી લે ભ્રષ્ટાચારના કરનારા લોકોને કે આ સરકાર છોડશે નહીં, અને એના માટે કડકમાં કડક વ્યવસ્થાઓ આ સરકાર બનાવવાની રહી છે. બીજી વાત મેં કીધી છે, નિર્ણાયક સરકાર. જે નિર્ણય કાલ કરવા છે એ આજે કરીએ. આ નિર્ણયના વિકાસને રૂંધે છે. વિકાસ કરવો હશે તો નિર્ણયો ફટાફટ કરવા પડશે. અને મને આજે વાતનું આનંદ છે કે વકફ બોર્ડે પણ આવો નિર્ણય કર્યા છે કે 60 દિવસમાં આ કામ પતવું જોઈએ, 30 દિવસમાં આ કામ પતવું જોઈએ, 90 દિવસમાં આ કામ પતવું જોઈએ. ઝડપથી કામો થાય. આપણે ખૂબ પાછળ થઈ ગયા છીએ, આગળ આવવું છે. દુનિયા સાથેની હરીફાઈ છે. આપણી ભવિષ્યની પેઢી દુનિયાની સાથે આંખમાં આંખ મિલાવીને કામ કરી શકે, અને એ ઝડપથી સરકારોએ કામ કરવું પડશે. અને એટલા માટે નિર્ણાયક સરકાર દિવસ ઉગેને હાથમે દરરોજ નવા નવા નિર્ણયો કરતા જાય છે. અત્યાર સુધીમાં 365 દિવસમાં 300થી વધુ નિર્ણયો, જનઉપયોગી નિર્ણયો સરકારે કર્યા છે. અને એક ફાસ્ટ ટ્રેક ગુજરાત, ફાસ્ટ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્રીજી વાત મેં કીધી, સંવેદનશીલ સરકાર, સેન્સિટિવ ગવર્મેન્ટ. આ કોઈ જાડી ચામડી વાળા લોકોની સરકાર નથી. રાજકારણીઓ જાડી ચામડી વાળા હોય એવું લોકો કહે છે, ત્યારે આ સરકાર જાડી ચામડી વાળા લોકોની નથી. આ સરકાર સંવેદનશીલ લોકોની છે. લોકોની સરકાર છે, લોકોના સુખ દુઃખ અનુભવે છે. એ વેદના, એ સંવેદના આ સરકાર જાણે છે. અને એટલા માટે વહીવટી તંત્રથી માંડીને વ્યવસ્થાઓ એ સંવેદના ભરપૂર થાય એ દિશામાં અમે કામ કરીએ છીએ. અનેક નિર્ણયો એવા કર્યા છે કે જેમાં સંવેદના અમે પ્રગટાવી છે, અને લોકોની અપેક્ષા મુજબ સરકાર આગળ વધે એ દિશામાં અમારા પ્રયત્નો છે. અને ચોથી વાત કરી છે, પ્રગતિશીલ સરકાર. વિકાસ એકમાત્ર લક્ષ્ય, અને વિકાસ 6.5 કરોડ ગુજરાતીઓનો વિકાસ. એમાં હિન્દુ આવી જાય, મુસલમાન આવી જાય, ખ્રિશ્ચન આવી જાય, દરેક લોકો આવી જાય. જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, ભાષા, પ્રાંત, એનાથી ઉપર ઉઠીને 6.5 કરોડ ગુજરાતીઓનો ચિંતા આ સરકાર કરી દે છે, અને એમાં બધા આવી જાય છે. અને એટલા માટે અમે એમ કહીએ છીએ કે ગુજરાત એ અમારો આત્મા છે, અને ભારત અમારો પરમાત્મા છે. અને આપણે સૌ સાથે મળીને આ ભારતની ઉન્નતિ, કે જે ઉન્નતિના આધાર ઉપર આપણી ભવિષ્યની પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને, એ દિશાના આપણા પ્રયત્નો છે. ભૂપેન્દ્રસિંહે થોડીક વાત મભમમાં કરી છે, હું ખુલ્લી કરવા માંગુ છું. એટલા માટે કે લીધા રસ્તા છે. આ દિવસ સુધી વિરોધીઓએ, એમાં ખાસ કરીને કોંગ્રેસે, હિન્દુ અને મુસલમાનોને અલગ રાખ્યા છે, મુસલમાનોને ભડકાયા છે કે ભાઈ આ લોકો સત્તા ઉપર આવશે એટલે આપણું આમ થશે ને તેમ થશે ને ઢીકડું થશે ને પૂછડું થશે. ગુજરાતમાં ભાજપની સરકારને 23 વર્ષ થયા છે. ગોધરાના બનાવને પણ 17 વર્ષ પતી ગયા છે. ગોધરાના બનાવ દુઃખદ હતા, માનવતા વિહોણા હતા, પરંતુ 17 વર્ષ, 2001માં ગોધરા થયો, આજે આપણે 2018માં બેઠા છે, અને આ 18 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને હજુ અમે 27 સુધી છીએ, અને 27 પછી પણ પાછા આવવાના છે. લોકોએ 27 સુધીનો મેન્ડેટ આપી દીધો છે, સોરી 2022 સુધીનો મેન્ડેટ આપી દીધો છે,
અને 2022 થી પછી આવનારા 5 વર્ષ 27માં મળશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 2001 થી અત્યાર સુધીમાં કોઈ એવા બનાવ બન્યા નથી કે જેને કારણે હિન્દુ મુસલમાનો વચ્ચેની ખાઈ વધી હોય. ઇતિહાસની વાત કરું તો સૌથી વધુ મજબૂત જનસંઘ હોય કે આરએસએસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ રાજકોટ ગઢ છે. રાજકોટના ઘણા બધા મિત્રો બેઠા છે અહીંયા. રાજકોટમાં આ દિવસ સુધી એક કોમી તોફાન થયું નથી, આ વાત પણ વાસ્તવ છે. પણ જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર આવી છે ત્યારે તોફાનો થયા છે, અને ત્યારે જ અપીસમેન્ટની રાજનીતિ, તુષ્ટિકરણની રાજનીતિને કારણે મત તરીકે માણસને જોવામાં આવે છે. વોટ બેંકની રાજનીતિ, એ વોટ બેંકની રાજનીતિ ખતમ થાય આ દેશની આવશ્યકતા છે. મત માટે માણસ નહીં, અહીંયા માણસ કેન્દ્રમાં રાખીને એની ગરીબી કેમ દૂર થાય, એની બેકારી કેમ દૂર થાય, એ બે પાંદડે કેમ થાય, સુખી સંપન્ન કેમ બને, એ નીતિના આધાર ઉપર કામ કરવા માંગે છે. અને હવે તો દેશ આખામાં ભાજપની સરકારને 5 વર્ષ પૂરા થવા છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, દુનિયા આખામાં ફરે છે, મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ ઠેર ઠેર જઈ આવ્યા છે. અને આજે નરેન્દ્રભાઈએ એ બધા આખી દુનિયાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. અને ત્યારે હું એમ માનું છું કે સત્યને પારખવાની આવશ્યકતા છે. સંસદ સમિતિ કોંગ્રેસ અને યુપીએ સરકાર બનાવી હતી, અમે નથી બનાવી. અને 50-50 વર્ષ સુધી દેશમાં જેને રાજ કર્યું એ લોકો એમ કે મુસલમાનો પાછળ રહી ગયા છે. કોણ જવાબદાર 50 વર્ષ સુધી? કોણ પાછળ રાખ્યા 50 વર્ષ? તમે રાજ કર્યું છે આ દેશમાં, અને તમે કમિટી મૂકો કે મુસલમાનો પાછળ રહી ગયા છે. આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક દરેક ક્ષેત્રમાં મુસલમાન પાછળ છે. માટે સચ્ચર સમિતિની નિયુક્તિ કરવામાં આવી, અને સચ્ચર સમિતિ જે રિપોર્ટ આપ્યો છે એ પણ આપણા માટે આનંદની વાત છે. સચ્ચર સમિતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આખા ભારતમાં સૌથી વધુ સુખી મુસલમાનો ગુજરાતમાં છે. અને બીજી રીતે કહીએ તો હજ એ દરેક મુસલમાનના જીવનનું સ્વપ્ન હોય છે કે હું હજ પડી આવું, હાજી બનું. એ એટલા માટે હોય છે કે મક્કા મદીના જઈને માથું ટેકવું. અને એમાં શરત હોય છે કે ઉછીના વ્યાજે લીધેલા પૈસાથી હજ થતી નથી, પોતાના કમાયેલા પૈસાથી હજ થતી હોય છે. અને માણસો પોતે મહેનત કરી પોતાના પૈસાથી હજ કરવા જાય છે, અને આખા ભારતમાં સૌથી વધુ હાજીઓ એ ગુજરાતમાંથી જાય છે. અને એનો અર્થ એ ચોખ્ખો છે કે ગુજરાતના મુસલમાનો સુખી સંપન્ન, અને સાથે સાથે હજ પડવા જાય એટલે 3-4 મહિના સુધી ઘર બાર કબીલા સંપત્તિ મૂકીને જવાનું હોય છે. પણ હજ પડવા જેવો એને પેટનું પાણી ફરકતું ન હોય કે ભલે મારા દીકરા દીકરીઓ અમદાવાદમાં કે રાજકોટમાં કે સુરતમાં છે, મને કોઈ ચિંતા નથી, એ સુખી જશે, એને કાંઈ તકલીફ નહીં પડે, આ પ્રકારની ભાવનાથી હજ પડતા હોય છે. એટલે સુખી સંપન્ન પણ છે, અને હજ પડે ત્યારે પાછળ એની મિલકત ને એના બૈરી છોકરાઓ કબીલાઓનું એને ચિંતા રહેતી નથી, એ વાતાવરણ ગુજરાતનું છે. અને એ દ્રષ્ટિથી ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે, અને ભાજપે એ સાબિત કરી આપ્યું છે કે 6.5 કરોડ ગુજરાતીમાં સૌનો સમાવેશ થાય. હા, અમે અપીસમેન્ટની રાજનીતિ કરવા માંગતા નથી, તુષ્ટિકરણની રાજનીતિ કરવા માંગતા નથી, અમે વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી. અને એને કારણે ક્યારેક લાગ્યું હોય કોઈ સમાજને કે ભાઈ આપણા માટે સ્પેશિયલ કંઈ કરતા નથી, તો એ એમનો વાત છે, અમારો વાત નથી. અમે તો જે કઈ યોજનાઓ બનાવી છે એ બધાના માટે છે. એમાં શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, નોકરી ધંધાની વાત હોય, રોજગારની વાત હોય, ખેતીની વાત હોય કે સિંચાઈની વાત હોય, એ 6.5 કરોડ ગુજરાતીઓ માટેની વાત છે. એમાં બધાને નામ મળે, અને અંતે બધી યોજનાનું મૂળ
ગરીબોની ગરીબી દૂર કરવી. અમે આવાસ યોજનામાં આવાસો આપીએ છીએ તો શું કોઈ મુસલમાનોને આવાસ નથી મળતા? અમે શિક્ષણના લોન આપીએ છીએ, કોઈ મુસલમાનોને લોન નથી મળતી? અમે એડમિશનો આપીએ છીએ, નોકરીમાં ભરતી કરીએ છીએ તો શું કોઈ મુસલમાનોને દરવાજા બંધ છે? બધાના માટે છે અને બધા લોકોને લાભ મળે છે. પરંતુ અપીઝમેન્ટની રાજનીતિ નહીં, જસ્ટિસ ફોર ઓલ અપીઝમેન્ટ ફોર નન, એ અમારો પ્રિન્સિપલ છે. અને એટલા માટે અમે દિશામાં સ્પષ્ટતાપૂર્વક કામ કરીએ છીએ. જ્યારે કોંગ્રેસે મતના સાધન તરીકે ગણીને એ પ્રકારની સમાજને મત મેળવવા માટેની યોજનાઓ બનાવવાનું કામ, એ અમારું કામ નથી. અને એટલા જ માટે વકફ બોર્ડ હોય, હજ સમિતિની વાત હોય, લઘુમતી આર્થિક વિકાસ નિગમની વાત હોય, સામાજિક રીતે પણ અલગ અલગ સમાજના ઉત્કર્ષની વાતો હોય, આ બધામાં અમે અમારી ફરજ બજાવીએ છીએ અને કામ કરીએ છીએ. અને મને આજે એ વાતનું ગૌરવ છે કે વકફ સમિતિએ, વકફ બોર્ડે જે કાંઈ તમારા વકફો છે, ટ્રસ્ટો છે, એ બધાના કામો ઝડપથી થાય જેથી તમે પણ નીચે સમાજની વધુને વધુ સારી સેવા કરી શકો, એની આવશ્યકતા છે. મૂળ વાત એ છે કે વિશ્વાસ, અને વિશ્વાસ માટે બે તરફથી એક એક કદમ આગળ આવવું પડે. જેમ ભૂપેન્દ્રસિંહ કીધું કે પેટીમાં મંત નીકળતા નથી, અમે કોઈથી ગણતા નથી. અમને ખબર છે કે ક્યાં અમને મત મળે છે ને ક્યાં મત નથી મળતા, પણ અમારી સરકારી યોજનામાં મતનો વિચાર નથી કરતા. અમારે ત્યાં પણ એક વર્ગ એમ કે છે કે મત નથી આપતા, શું કરવાનું છે? અને તમારે ત્યાં પણ એમ કે છે કે ભાઈ ભાજપ આપણે પાસે ન આવે તો આપણે શું કરવાનું છે? એટલે વિશ્વાસપૂર્વક આપણે બધા વર્તીએ, સાથે મળીને કામ કરીએ. આપણે સૌ ગુજરાતી, ગુજરાતી તરીકે, આપણે સૌ ભારતીય, ભારતીય તરીકે, આ દેશ મારો છે, આ સમાજ મારો છે, આ વ્યવસ્થા મારી છે, જીવીશું તો દેશ માટે, મરીશું તો દેશ માટે.